બેન. એ માઇન્ડ ભેગા થયા હોય ને, વાત કે જે ગરીબ માણસ છે એને એકની એક દીકરી છે. સમય જતા ઘટના એવી ઘટે કે દીકરીનો જે સંબંધ કરેલો એ લોકો એ વિવાહ પક્ષ આ દીકરીના લગ્ન સમજવા માટે આ માણસ એને બેસાડે છે, પાણી પાય, ચા પાય, રોટલા ખવડાવે બપોરે, અને પછી પાઘડી ઉતારીને એટલું કીધું, બાપા એક વર્ષ ખમી જાવ ને મારે મારી દીકરીનો થોડોક દાયજો કરવો છે. હમાવાળા કહે છે કે તમે કયો, અમે તમને ટેકો આપીએ કે નહીં, મારા બાપ દીકરીનો રૂપિયો લઉં તો ભલે ગાયનું લોહી પીધું પ્રમાણે કહેવાય, મારા દીકરીનો પૈસો લેવાય. ઘણા એવા છે પૈસા નથી લેતા, ટેકા તરીકે લઈ લે. ઈ થયું હમા વાળાના મોઢા માંથી શબ્દ નીકળ્યો કે તમે જે કહો અમે ખાલી ટેકો આપીએ, અમે કોઈને નહીં કહીએ કે અમે એને એટલા આપ્યા. રસોડામાં સમજી લેવું કે નહીં, મારી દીકરીનો પૈસો લઉં તો મને નરકમાં રહેનારા માણસો એમ કે તે દીકરીનો પૈસો લીધો છે નરકમાં, એમને તારે આભળ સેટ લાગે છે, પૈસો લઈ લો પણ એક વર્ષ ખમી જાઓ તો થોડીક તૈયારી કર લો. હા, માણસે એટલું કીધું કે ત્રણ ત્રણ વર્ષથી તમે લગ્ન ઠેલવો છો, છોકરા જવાન થયા છે, અને આ વર્ષે તમે લગ્ન નહીં આપો, તમે સંબંધ તોડી નાખશો. ફરીવારી માણા રોઈ પીડ્યો, બાપા સંબંધ ન તોડતા. ગોર બાપાને બોલાવી ટૂંકમાં દીકરીના લગ્ન લખી દીધા. ગોર બાપાને લગ્ન એમ કહેવાય કે લગ્ન લઈને રવાના થઈ ગયા, પણ આ માણસને નીંદ નથી આવતી, ઘરમાં રાતી ફૂટી કોડી નથી, રાતી પાય નથી, અને કાલ પ્રસંગ આવીને ઉભો રહી જાય, હું મારી દીકરીનો પ્રસંગ કેમ હાચવી. પોતાના ઝૂંપડાની અંદર અડધી રાતને ટાણે ઓલો દીવો હમામાં મળે છે ને, જાણે એને એમ થતું હતું કે હાય હાય દીવો મારી મશ્કરી કરે છે, મારી ગરીબાઈની મશ્કરી કરે છે. હવે હું ક્યાં જાઉં, એ અડધી રાતનું ટાણું થયું, મિત્ર યાદ આવ્યો, ભાઈબંધ પાસે જાઉં, પાછો બારો નીકળ્યો પાછો ભાઈ આવ્યો અંદર, માગ્યું નથી ને માગીશ તો એ રૂપિયાની વાતમાં મારી મિત્રતા તો નહીં તૂટે ને, હવે શું કરું, હવે શું કરું. અંતે નિર્ણય કર્યો ભલે જે થવું થાય એની પાસે ન જાઓ તો બીજે જાઓ ક્યાં. અડધી રાતે ટાળે પોતાના મિત્રની ડેલીએ ટકોરા કર્યા, જાગો છો ભાઈ? હા જાગો છું મારો બાપ. ઈ આવ કરીને ડેલી ખોલી બેસાડ્યો, પણ સાહેબ માગનાર માણા ઊંચું જોઈ નથી શકતો, આંખ વાર આહુડા છે, બોલી એક તો નથી, ઓઠ ઉપડે છે પણ પાછો ભીડાઈ જાય છે. એનો મિત્ર દાઢી હાથ લઈ ગયો કે કોઈ દી રાતે આવ્યું નહીં, અત્યારે આવ્યો તો બોલતો કેમ નથી, તકલીફો છે, અને જે તકલીફ હોય નો કે તો તારા મિત્રના સોગંદ છે. આજ મહેમાન આવ્યા હતા દીકરીના લગ્ન લેવા, શું કર્યું? મેં લગ્ન લખી દીધા. બહુ સર બોલ, કામ હું છે કે ઘરમાં ફૂટી કોડી નથી, ભાઈ બધું પર ભરોસો આવતો હોય તો 50,000 રૂપિયા જોવે છે, મારા શરીરના કોહ રોતલા કરી નાખી દૂધે ધોઈને પાછા આપી દે. એક 50,000 રૂપિયામાં તું મને આવું કે છો? માણસે હાથ કર્યો ને ઘરવાળીને, જાગો છો કે? હા જાગો છો. કે ઝટ કરો, 50,000 રૂપિયા લેતા આવો. એ 50,000 રૂપિયા પોતાની પછેડીના શેડે બાંધી એના મિત્રને દીધા કે લે દોસ, તારી પાસે ફેર થાય દે તો તને મુબારક, બાકી હું એમ માની મેં મારી દીકરીનો દાયજો કર્યો, અને કોઈને કહું કે મેં મારા મિત્રને પૈસા આપ્યા હતા તો મને બ્રહ્મત્યાનું પાપ છે, હું કોઈને નહીં કહું, અને હજી જરૂર પડે અને પાછો ન લઈ જા તોય તારા મિત્રના સોગંદ છે. એક 50,000 રૂપિયામાં આવું? હાલ 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 મારો બાપ. 50,000 રૂપિયા લઈને બાપુ મને હાલતો થયો, ડેલી બંધ થઈ. માણા નીકળી ગયો, આ ડેલી બંધ કરીને પછી હવે ગરધણી બેઠો છે, હવે એનાથી આંખ મારા આહુડા રહેતા નથી, આહુડા ઉલાળા મળ્યા નાખવા, આંખ આહુડા ની શ્રાવણ ભાદરવો ભેતા થયા ભાઈ, ત્યારે એની પત્ની આવે છે, હવે ઈ એને કહે છે કે હવે શું કામ રહો છો, તમે આપી દીધા પૈસા, ચિંતા તો ઈ જ છે ને કે પાછા નહીં આવે કે નહીં નહીં, ઈ ચિંતા ન હોય મને, કે તો રોવાનું કારણ, કે રોવાનું કારણ એટલું રોજ ભેળા રહેતા હતા, મારા મિત્રની પરિસ્થિતિ હું ન ઓળખી શક્યો.
અમે રોજ ભેળા રહેતા હતા અને મારા મિત્રની પરિસ્થિતિ હું ન ઓળખી શક્યો. મારે સામે હાલીને દેવા જોવે. એને બદલે મારા ઘરે એને નાનું થાવા આવવું પડ્યું. આજ મને એ વાતનું આહુડો છે. આનું નામ વિરડો છે.